मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले गांधीनगर ना खोरज गाम थी राज्यव्यापी सुजलाम सुफलाम जल अभियान 2023 नो शुभारंभ करावियो छे। मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले जणाव्यु हतु के आ अभियान ने मळी रहेला अप्रतिम प्रतिसाद अने लोकलागणी ने मान आपी राज्य सरकारे आ वर्षे अभियान वधु समय चालू राखी 104 दिवस नो राखवानो अभिगम अपनाव्यो छे। मुख्यमंत्री श्रीए आ अभियान नो प्रारंभ जल संपत्ति मंत्री श्री कुंवरजीभाई बावळिया अने राज्यमंत्री मुकेशभाई पटेल नी उपस्थिति में करावे हतो। भूपेन्द्रभाई पटेले अभियान में जे कामों थया छे ते संपूर्ण गुणवत्तायुक्त अने पारदर्शी ढबे थया छे तेनुं गौरव करता कह्युं के आ कामों ने परिणामे खेडूतो अने लोकोने सिंचाई तेमज पीवाना पाणीनी पूरती उपलब्धि थई छे। एटलू ज नहीं, माटी खोदकाम ने कारणे मोटा पाये मानव दिन रोजगारी मळे छे अने निकळेली माटी खेडूतो पोताना खेतरमां उपयोगमां लै छे। आवी माटी संबंधित विकास कामोमां वपराशमां लेवा खरीद करीने आवक पण उभी थाय छे। मुख्यमंत्रीश्रीए आ जल संचय अने जल संग्रह अभियान वरसादी पाणीने रोकवा अने जमीनमां उतारी भूगर्भ जल स्तर ऊंचा लावानो एक सफळ प्रयोग बनाव्यो छे। તે માટે આ અભિયાન સાથે સંકળાયેલ સૌને અભિનંદન આપ્યા હતા। તેમણે પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ માટે પણ કાળજી લેવા સૌને અનુરોધ કર્યો હતો। ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને અમૃતકાળમાં લઈ જવા જળ સંચયને વેગ આપતા દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણનું જે આહવાન કર્યું છે, આ આહવાન ઝીલી લઈને ગુજરાત આવા અમૃત સરોવર બનાવી જે જળ સંગ્રહ જળ સંચય ક્ષેત્રે દેશનું દિશાદર્શક બને તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઉદ્દીપક બને તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી। આ અભિયાન લોક લાગણીને માન આપીને ઘણા બધા ગામોમાંથી સરપંચોથી માંડીને પ્રજાજનોથી માંડીને અમારા ધારાસભ્યશ્રીઓ પણ રજૂઆત કરી કે ભાઈ આજે 2 મહિનાનો જે ગાળો આપવામાં આવે છે એમાં ક્યાંક નાનો મોટો વરસાદ વહેલો થઈ જાય તો પછી કામ ક્યાંક અધૂરું રહે છે અથવા તો એ મુશ્કેલી ઊભી થઈ જતી હોય। તો આ વખતે આપણે આ અભિયાનમાં 44 દિવસ જેટલો વધારો કર્યો છે, 44 દિવસ જેટલો। પહેલાં 60 દિવસ આપતા હતા, આ વખતે આપણને 104 દિવસ મળવાના છે। એટલે ખૂબ સારી રીતે આ અભિયાન થાય અને જુદી જુદી રીતે આ અભિયાન માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આપણે ચાલુ જ રાખીએ છીએ। આપણે દરેક જિલ્લે 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન પણ ચાલુ છે। એટલે આખા ગુજરાતમાં દરેકે દરેક જિલ્લામાં 75 તળાવ થાય એ અભિયાન પણ ચાલુ છે ને એની અંદર પણ કામ ખૂબ સારી રીતે આખા દેશનું આ અભિયાન છે એમાં ગુજરાત રાજ્ય પણ એમાં ક્યાંય પાછળ ના રહે અને ખૂબ આગળ રીતે એની અંદર પણ કામ કરી રહ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 74,509 કામો હાથ ધરીને જળ સંગ્રહ ક્ષમતામાં 86,196 લાખ ઘનફૂટનો વધારો થયો છે। 56,778 મીટર લંબાઈમાં નહેરો તેમજ કાંસની સફાઈ કામો વ્યાપકપણે હાથ ધરવામાં આવેલા છે।